આપણા દિવ્ય મહોત્સવની અંદર પૂનમના પવિત્ર દિવસે આ સભામાં વ્યાસજી પર વિરાજમાન થઈને આપ સૌને જેમણે શ્રી હરિના દિવ્ય ચરિત્રનું શ્રવણ કરાવ્યું એવા વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી આપણી આજની વ્યાખ્યાનમાળા ભુજધામનો મહિમા ને બહુ સારી રીતે જેમણે વર્ણન કર્યું એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી દેવચરણદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી કોઠારી શ્રી વિશેષ ઉપસ્થિતિમાં પધારેલ ચાપરડાથી પરમ શ્રદ્ધેય આદરણીય શ્રી મુક્તાન બાપુજી તેમજ મહારાષ્ટ્રથી પધારેલા શ્રી જનાંદન હરિજી મહારાજ બ્રહ્મશ્રી સંસ્કારધામથી પધારેલા શ્રી રાયાભાઈ શાસ્ત્રીજી સમગ્ર સભાનું સંચાલન કરી રહેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતુમ સ્વામી સંત સ્વામી આ સમગ્ર મહોત્સવના આયોજક પ્રેરક એવા સદગુરુ સ્વામી શ્રી ધ્યાની સ્વામીજી ઉપસ્થિત આદરણીય સંતોમાં સંતોની ઉપસ્થિતિ આપણા મહોત્સવ દરમિયાન રહી છે એમાં પ્રમુખપણે આપણા વડીલ શ્રી ધર્મપ્રસાદ સ્વામીજી શ્રી ભાનુપ્રસાદજી સ્વામી શ્રી રામ સ્વામી ભક્તિ સ્વામી ધોરાજીથી અમારા મોહન સ્વામી પધાર્યા છે એમને લીધે ભક્તિ સંબોધાજી સ્વામી પધાર્યા છે સુરત ગેટ રોડ થી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી પધાર્યા છે અને આપણે સૌ ગઈકાલે મહોત્સવનું એક સુંદર નજરાણું અમને એવું લાગે છે કે સારા એ મહોત્સવનું વર્ષો સુધી ચિરસ્મરણીય દ્રશ્ય એ ગઈકાલે સર્જાણું હતું સંત મંચ દરમિયાન અમને એવું લાગે છે કે સમગ્ર મહોત્સવનો એ સંત મંચ એ હાર બની રહ્યો છે એવા તમામ સંપ્રદાયના વિદ્વાન મૂર્ધન્ય બ્રહ્મનિષ્ઠ સંતોએ આ મહોત્સવને શોભાવ્યો છે તેમજ આ પ્રસંગે ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા વાળા ભક્તજનો દૂર દેશાંતરોથી કેવળ શ્રી હરિની આજ્ઞાને સિરસાટે રાખીને પધારેલા તમામ શ્રી હરિના લાડીલા ભક્તજનો આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે પરમાત્માની આ મહોત્સવની ઉપર ખૂબ મોટી કૃપા રહી છે બહુ રંગે જંગે આપણે સૌ મહોત્સવને માણી રહ્યા છે ગઈકાલે ભવ્યથી ભવ્ય સંત મંચને આપણે દર્શન કર્યા અમારા હૃદયમાં એક એવી ભાવના હતી કે આપણા સંપ્રદાયના ગૌરવ સમાન સંતો એક મંચ ઉપર આવે અને આપણે સૌ સંતોની શક્તિના દર્શન કરીએ ભગવાન સ્વામિનારાયણનો અલૌકિક પ્રતાપ જ્યાં સંતોમાં રહ્યો છે એને આપણે સૌને દર્શન કરાવીએ જેના કારણે સત્સંગી માત્રના હૃદયમાં ગૌરવની લાગણી ઉદભવે એ અમારા હૃદયનો ભાવ હતો આજે અમને બહુ આનંદ થાય છે કે આપણા વાલાવાલા હરિકૃષ્ણ મહારાજે અમારા હૃદયનો ભાવ એ પૂર્ણ કર્યો છે માટે હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અમે હૃદયથી વંદન કરીએ છીએ મહારાજના અર્થે ઉજવાયેલા ઉત્સવમાં મહારાજની સંપૂર્ણપણે હાજરી હોય એવું આપણને પ્રતીત થાય છે ગઈકાલે પણ કહ્યું તે પ્રમાણે સ્વામીજીનું જયારે આપણે જીવન દર્શન જોઈએ છીએ ધ્યાની સ્વામીજીનું ત્યારે આપણને દેખાય છે કે એનામાં રહેલા શ્રી હરિ દ્વારા આ મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાણો છે એવી આજે આપણને સૌની પ્રતીતિ થાય છે બહુ આનંદની વાત છે વડતાલ દક્ષિણ દેશ વિભાગ આ સત્સંગનો બહુ ગૌરવ અને પ્રચાર પ્રસાર વધી રહ્યો છે એના પાયામાં જે રીતે શ્રી હરિએ પરમેશ્વરે કાર્ય કર્યું છે એના દાખલાને સફળ કરવા માટે જે રીતે આપણે સૌ કાર્ય કરી રહ્યા છીએ એનો આજે અમને બહુ આનંદ છે મહારાજ વારે વારે વચનામૃત સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિ ગ્રંથોની અંદર મહારાજે સંતોનો બહુ મહિમા ગાયો છે શ્રીજી મહારાજે સંતો બહુ વાદા બહુ લાડીલા મહારાજે વાત કરી કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ જેટલામાં ભગવાનનું ઐશ્વર્ય ભગવાનનો પ્રતાપ એટલો અમારા સાધુમાં ઐશ્વર્ય અને સાધુનો પ્રતાપ એ આ સંપ્રદાયનું રહસ્ય છે એટલે જોતાના વર્ષોમાં 200 વર્ષના ટૂંકા ગાળામાં આ સંપ્રદાય દેશ અને વિદેશમાં ખૂબ ખ્યાતિને પામ્યો છે કારણ કે એના પાયામાં સંતો રહ્યા છે અસંતો અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે અને પુરુષાર્થના પરિણામે આજે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ અને વિદેશમાં ખૂબ ગૌરવાન્વિત બની રહ્યો છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે ગાદી પર આરૂઢ થયા પછી સદૈવ અમારા હૃદયમાં એક એવી ભાવના હતી કે મહારાજે આ સંપ્રદાયના પાયા છે પાતાળ સુધી ઊંડા નાખ્યા છે શ્રીજી મહારાજે શિક્ષાપદ્રીના માધ્યમથી પોતાના લીલા ચરિત્રના માધ્યમથી આ સત્સંગને જે રીતે મહારાજ ઊંચાઈ પર લઈ જવા માગે છે આપણા પરમહંસોમાં ગુણાતીતાન સ્વામી જેમ કહેતા કે એક દિવસ સંપ્રદાયનો દિવસ આવશે કે એક એક સાધુની પાછળ પાછળ લાખ લાખ માણસ થશે એવા ઉચ્ચ આશયથી આ સંપ્રદાયની સ્થાપના થઈ છે જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે આ સંપ્રદાયની સ્થાપના થઈ છે કલ્યાણ છે સંપ્રદાયના પાયામાં છે સ્વામી એમ કહેતા ત્યાં સુધી
કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. જો તમારા કરોડ કામ સુધરી રહ્યા અને તમારો મોક્ષ બગડ્યો તો તમારું શું સારું થયું? માટે વાલા ભક્તો, આપણે સૌ આપણા અંતરમાં રહેલા અંતઃશત્રુ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા, અસૂયા વગેરે, મારું સન્માન થયું નહીં, મારી કોઈ વાત સાંભળી નહીં, હું વધારે જાણું છું, હું વધારે જ્ઞાનુ છું, આ બધી અવિદ્યારૂપ માયા છે. એ માયાથી ભગવાન આપણી રક્ષા કરે. સદૈવ સત્સંગની અંદર દાસાનું દાસ બનીને સત્સંગના કાર્યો કરીએ એવી મારી ખાસા પ્રસંગે આપ સૌ ભક્તોને ભલામણ છે. એક વાત તો બહુ આનંદ છે કે ધ્યાની સ્વામીનો જે વર્ગ છે એ બહુ પ્રબુદ્ધ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને બહુ સારી રીતે ઘડાયેલો છે. અને આ મહોત્સવની અંદર એક વાત મેં નોંધી છે કે દાસાનું દાસ પણે સ્વામીજીના ભક્તજનો આજે વર્તી રહ્યા છે. સામાન્ય રીતે મહોત્સવની અંદર એટલા બધા આયોજનો હોય, એટલા બધા યજમાનો હોય, સન્માનવા પડે. ઘણી વખત તો કાર્યક્રમની અંદર મૂળ વાત કહેવાને બદલે સન્માનનો જ કાર્યક્રમ બહુ મોટો થઈ જતો હોય. સૌરાષ્ટ્રના કાઠિયાવાડના ગામડાઓમાં ઘણી બધી વખત એવી બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય કે સંતોને પણ ખૂબ મજબૂરી વશાત ભક્તોનો માન અને સન્માન કરવા પડતા હોય છે. વાલા ભક્તો, આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ તો કેવળ મહારાજને પ્રસન્ન કરવા આવ્યા છે. ચોક્કસ જે વ્યક્તિ જેવા ગુણે યુક્ત હોય એનું સન્માન થવું જોઈએ, એ શ્રીજી મહારાજની વાત છે. પણ છતાંય કદાચ અમુક સંજોગો વશાત સન્માન ન થયું હોય તો એમાં પણ પરમાત્માની મરજી જાણી, એની કૃપા જાણીને આપણે એમાંથી મુક્ત થવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. અને એવું રહેનારા ભક્તો પર પરમાત્માનો વિશેષ રાજીપો હોય છે વાલા ભક્તો. કારણ કે આ સત્સંગનો ઇતિહાસ જો તમે તપાસો તો શ્રીજી મહારાજના સમકાલીન સમયથી આજ પર્યંત સુધી જે જે ભક્તજનોએ આ સત્સંગની અંદર સહન કર્યું છે એની પર મહારાજનો રાજીપો વિશેષ પણ ઉતર્યો છે. માટે વાલા ભક્તો, એવો સંકલ્પ કરીએ કે આ સત્સંગ આપણને જે મળ્યો છે, દિવ્ય કલ્પવૃક્ષનો સત્સંગ મળ્યો છે, આ કલ્પવૃક્ષ નીચે જે જે ચિંતવન કરશું એ તમામની પૂર્તિ પરમાત્મા કરશે, એવા પરમાત્મા આપણને મળ્યા.